રજૂઆત કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી હતી. કોંગ્રેસ કમિટીના સભ્યો દ્વારા લાઇટો ધોળિયા બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વારંવાર વીજ ડૂલ થઈ જતા સ્થાનિક રહીશોને ભારે કનડગતિ વેઠવી પડી રહી છે. ધંધા રોજગાર પર ઊભી થતી અસર તેમજ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ પર થતી અસર અંગે ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા વીજ નિગમ કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને કચેરીના નાયબ ઇજનેર સામે વારંવાર વીજ ડૂલ થવા અંગેની ફરિયાદ કરી હતી. તેમના દ્વારા ફરિયાદ કરતા ફોન ઉપાડવામાં આવતો નથી તેમજ ફરિયાદ મળ્યા બાદ કમ્પ્લેન સોલ્વ કરવામાં પણ આવતી નથી. તેને લઈ પ્રજાની પડતી હાલાકી અંગે રજૂઆત કરી વીજ નિગમ વીજળી સમસ્યા હલ કરવાની તાકીદ કરી હતી. બે દિવસ પૂર્વે ભરૂચના પશ્ચિમ વિભાગમાં લગભગ 3.5 કલાકનો પુરવઠો ખોરવાયો હતો. એને અનુસંધાને લોકો ટાઈમમાં થઈ ગયા હતા. સાંજનો ટાઈમ હતો, 5:30થી લઈને 9:30 સુધી લાઇટ ન આવવાથી લોકો બૂમાબૂમ કરી અને આ જીબીના અધિકારીગણને અમો ટેલિફોનિક અને રૂબરૂ હાજર રહી ચર્ચા વિચારણા કરવા માટે કે ક્યારે લાઇટ આવશે. આ જીબીની હર હંમેશા એક પ્રથા છે કે લોકો ટોળા લઈને આવે પછી એ લોકો અહીંયાથી શસ્ત્ર સરંજામ લઈને સમારકામ માટે નીકળવા હોય છે. આજે ટેકનોલોજીનો જમાનો છે છતાં પણ એમને એક નહીવટ જે પ્રોબ્લેમ હતો, ફોલ્ટ હતો, એને લઈને 3.5 કલાક થયા. 3.5 કલાક બાદ પણ એમનો સ્ટાફ ફક્ત અને માત્ર ને માત્ર 5 માણસોથી સંતોષ માનતો હતો. અંધારું હતું, વરસાદનો વિરામ હતો, છતાં પણ આ જીબીના ટેકનોલોજીના જમાનામાં ફક્ત એમના કામદારોથી કામ ચલાવ પૂરતું કામ કરતા એવું લાગી રહ્યું હતું. લોકો પરસેવે રેપઝેપ, સાંજનો ટાઈમ હતો, મચ્છરનો ઉપદ્રવ અને એમના જ્યારે અમો 5 બધી સબ ડિવિઝનના હું નાયબ ઇજનેર છેલ્લા 2-4 દિવસથી ડ્યુ ટુ હેવી રેઇનફોલ વરસાદને કારણે ખૂબ જ ફરિયાદો વધેલી છે. હા તો તેને કારણે સ્ટાફને પણ અત્યારે ખૂબ જ કામનો લોડ છે. હા તો મે બી કે એક જગ્યા ઉપર જ્યાં માણસો કામમાં હોય અને બીજે જ્યાં ફોલ્ટ થયેલો હોય તો ત્યાં જવામાં થોડુંક મોડું પણ થયેલું હોય. હા પરંતુ સ્ટાફ ત્યાં જાય છે અને સ્ટાફ ફરિયાદોને સોલ્વ પણ કરે છે અને એવું કશું છે નહીં કે કોઈને પણ જેમ તેમ જવાબ દેવી કે ના પાડવાનું એવો કોઈ સવાલ જ છે નહીં. બરાબર. અને ફોન કોલ્સ પર અમારા 2 ફોન છે. હા અને 2 ફોન હોય તો એ બંને ફોન જો બિઝી હોય તો અમુક ગ્રાહકોના ફોન ન લાગે તો એવી ફરિયાદો કરે છે કે ભાઈ ફોન બી નથી લેતા. પણ એવું